તો ફરી વખત વિદ્યાર્થી મિત્રો, આ એક પાછો એવો પ્રોબ્લેમ છે કે જે થ્રી ડાયમેન્શનલી છે. સમચિતિ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચૂંકી સ્વયંના કંપાસને 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળાની મધ્યમાં મૂકેલ છે. એટલે એક આવું ગૂંચળું છે આવી રીતે, અને ત્યાં વચ્ચે નીડલ મૂકેલી છે ગૂંચળાની વચ્ચે. ગોચળું ચીરો શિરોલમ સમતલમાં છે, એટલે ગોચળું આવી રીતે શિરોલમમાં છે. પણ કઈ રીતે છે? મેગ્નેટિક મેરિડિયન 45 નો ખૂણો. મેગ્નેટિક મેરિડિયન ધારો કે આમ હોય, એની સાથે 45 નો ખૂણો બનાવે છે. મેગ્નેટિક મેરિડિયન સાથે 45 નો ખૂણો બનાવે છે. જ્યારે ગુજરાતમાં પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર હોય ત્યારે સોય પશ્ચિમથી પૂર્વ દિશામાં રહે છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિ ઘટક શોધો. એટલે આપણે આ આકૃતિ દોરી જોઈએ. તો આપણું નોર્થ સાઉથ બતાવી દઈએ. અહીંયા આગળ દિશા બતાવી દઉં છું. આપણું ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. આ ગોચરું શિરોળ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45 નો ખૂણો બનાવે છે. મેગ્નેટિક મેરિડિયન ક્યાં છે? તો મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય છે. મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય છે એનો અર્થ થાય કે મેગ્નેટિક મેરિડિયન નોર્થ સાઉથ ને સમાંતર છે. સમજમાં આવ્યું? આજ તમારું શું થયું? આજ તમારું મેગ્નેટિક મેરિડિયન છે. આજ તમારું મેગ્નેટિક મેરિડિયન છે, કારણ કે ડેક્લિનેશન ઝીરો છે. ડેક્લિનેશન ઝીરો નો તો આમ ક્યાંક વાત 45 નો ખૂણો બનાવે છે મેગ્નેટિક મેરિડિયન સાથે. એટલે આ 45 ના ખૂણે ધારો કે આ મારું ગૂંચળું છે, મને કીધું આ મારું ગૂંચળું છે. ઓકે, ઉપરથી જોતા આવું દેખાય છે, ઉપરથી હું જોઉં છું. તો આનું મેગ્નેટિક ફિલ્ડ હોય હંમેશા આને લંબ હોય. તો આ શું છે? મેગ્નેટિક ફિલ્ડ કોઇલનું છે. પણ પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ તો ક્યાં હોય? નોર્થ દિશામાં હશે. એટલે કે આ મારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હું બતાવું તો એ આવશે ઉપરની દિશામાં, બધી જગ્યાએ હશે. અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, બરાબર છે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ફિલ્ડ અર્થનું ઓરિજિનલ કોમ્પોનન્ટ છે અને આ છે કોઇલનું. એ બેના પરિણામને કારણે અહીંયા જે નીડલ મૂકેલી હતી એ કઈ બાજુ રહેશે? આ બાજુ રહેશે. તો નીડલ મને બતાવે છે જમણી બાજુ. નીડલ મને બતાવે છે જમણી બાજુ, એટલે આ નીડલની દિશા છે. એટલે આ પરિણામી ફિલ્ડ છે એમ કહેવાય. કોનું કોનું? તો કે અર્થનું અને કોઇલનું. તો આ પરિણામી થાય. હું આવી રીતે દોરી શકું આમ. બીસી અને એચઈ ને કારણે મને આ પરિણામી મળે છે. હવે આવું ક્યારે બને તમે જુઓ? તો આ જે બીસી છે એના બે ઘટકો હશે. આ જે છે એને હું કહીશ બીસી હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ, સોરી સાઉથ નો કોમ્પોનન્ટ કહું, અને આ જે છે બીસી નો ઈસ્ટ દિશાનો કોમ્પોનન્ટ. અને આ તો શું છે? એચઈ છે પૃથ્વીનો નોર્થ દિશાનો ઘટક. અને નોર્થ ને સાઉથ તો સામસામે હોય. આ જો બે સરખા હોય ને તો જ પરિણામી આ બાજુ આવશે. સમજમાં આવ્યું? જો આ બે સરખા હશે તો બે કેન્સલ થઈ જશે, પરિણામી મને ક્યાં આવશે? ઈસ્ટ દિશામાં આવશે. તો આપણે ગણવાનું છે એચઈ. તો એચઈ કોના જેટલું થયું? બીસી સાઉથ જેટલું. બીસી સાઉથ જેટલું એટલે આપણે ગણીએ, અહીંયા ડેલ્ટા મને આપ્યું છે 45 નો ખૂણો, કારણ કે આ 45 છે. તો અહીં અહીં કોઇલ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર ઈસ્ટ સાથે 45 ડિગ્રી નો ખૂણો બનાવશે. બરાબર છે. હવે કોઇલ મૂળ ચુંબકીય ક્ષેત્ર મેં નામ આપ્યું છે બીસી. તો બીસી ના બે ઘટકો, એક બીસી ઈસ્ટ અને બીજો છે બીસી સાઉથ. આ કેટલો થશે?
તો કે બીસી કોસ ડેલ્ટા અથવા થીટા જે નામ આપીએ, અને આ થશે બીસી સાઈન થીટા. ઓકે, જો કોઇલના કેન્દ્રમાં મૂકેલ ચુંબકીય સોય પૂર્વ દિશામાં સ્થિર થાય તો કહી શકાય કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર દિશાનો ઘટક, એટલે સમક્ષિતિજ ઘટકની વાત થાય છે, ઘટક એ BCS બરાબર થાય. બરાબર, તો આપણે એમ લખી શકીએ એચ ઇ બરાબર બી સી એસ બરાબર બી સી સાઈન થીટા. હવે કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ કેન્દ્રમાં કેટલું હોય તેની ફોર્મ્યુલા છે મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ આર ઇન્ટુ સાઈન થીટા. તો મ્યુ ઝીરો એટલે કે 4π ઇન્ટુ 10⁻¹, નંબર ઓફ ટર્ન્સ 30 વાળા ખેલતી છે, વિદ્યુત પ્રવાહ 0.35 ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, એટલે કે 2 × 0.12 અને સાઈન 45. આ બધી કિંમતો આપણે મૂકવી પડશે, તો જે આવશે એ મારું ટેસ્લામાં જવાબ આવશે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઘટક આટલો બનશે, અને એની જો આપણે ગણતરી કરીએ તો એ કેટલી આવે છે કહી દઉં. point 388 into 10⁻¹ ટેસ્લા, એટલે કે 0.388 કોસ. બરાબર, એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બરાબર 0.388 ગોસ આપણો જવાબ થશે. બીજો પ્રશ્ન છે, જો આમાં ઉચળમાં વહેતો પ્રવાહ ઉલટાઈ નાખવાનો, ફીલ તમને અહીંયા મળતું હતું આ દિશામાં, જો પ્રવાહ બદલાવો તો આમ થઈ જશે પેલું દા. બરાબર, પ્રવાહ બદલે એટલે ઉલટું થઈ જાય. હવે પછી 90 ડિગ્રી એને ઘુમાવાનું, આને 90 ડિગ્રી હું ઘુમાવું એટલે આ બાજુ આ જે છે અહીંયા આવી જશે, તો આ ક્યાં અહીંયા આવી જશે, સમજમાં આવ્યું? એટલે આ અહીંયા આવશે, આ અહીંયા આવશે. તો ચુંબકી સોયની દિશા શોધો, તો ચુંબકી સોયની દિશા ઈવેશ દિશામાં આવી જશે, જેમ અહીંયા હતું ત્યારે કઈ દિશામાં હતું, ઈસ્ટ દિશામાં, કારણ કે આનો ઘટક જે હતો સાઉથનો એની સાથે કેન્સલ થતો. હવે ફીલ અહીંયા આવે છે તો એનો સાઉથ ઘટક આની સાથે કેન્સલ થશે, તો આનો કઈ દિશાનો ઘટક બાકી હોય છે, વેસ્ટ દિશાનો. તો બી માટે જો પ્રવાહ ઉલટાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર 180 ડિગ્રી ફરે, 180 ડિગ્રી ની દિશા બદલાશે. અને તથા બીજું શું કહેવાનું છે, કોઇલ નું 90 ડિગ્રી પરિભ્રમણ કરવામાં આવે તો ફીલ 270 ડિગ્રી ફરે, એટલે કે તે પશ્ચિમ સાથે
45 डिग्री नो खूणो बनाए। परिणामी चुंबकीय क्षेत्र पश्चिम दिशा में मळशे। તેથી ચુંબકીય સોય તેથી ચુંબકીય સોય પશ્ચિમ દિશામાં સ્થિર થશે, બરાબર છે? તો આ તમારો જવાબ થશે।